નમસ્તે ખેડૂત મિત્રો, મિત્રો શું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થશે? આયુષ્યમાન કાર્ડની મોટી માહિતી, આગામી બજેટમાં ખેડૂતોને થશે ફાયદો, 13મા હપ્તાની તારીખ જાહેર, તથા મિત્રો શું પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે ખરો, વગેરે આજના તાજા સમાચાર જાણીશું. પણ તે પહેલા જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી ખેડૂતોને લગતા તમામ સમાચાર તમને મળતા રહે. તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો જ ચાલુ કરીએ. મિત્રો સૌ પ્રથમ જોઈએ કે શું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થશે ખરું? તો મિત્રો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે અને આમાં 84,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. મિત્રો જ્યારે સરકારે 20-25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તો ખેડૂતોના કેમ નહીં? મિત્રો તમને શું લાગે છે, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? તમે નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે, છતાં સરકાર કાંઈ પણ ધ્યાન ધરતી નથી. મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડની મોટી માહિતી સામે આવી રહી છે. ગુજરાતમાં આયુષ્યમાન યોજનામાં આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. મિત્રો ગુજરાતમાં પણ વર્ષ 2018થી અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ 1,67,38,600 લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે. મિત્રો આયુષ્યમાન કાર્ડ ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે. મિત્રો હાલ ગુજરાતમાં 1,977 સરકારી અને 853 ખાનગી, આમ કુલ 2,827 જેટલી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સર્જરીથી સારવાર સુધીની સેવાઓ નિઃશુલ્કપણે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. મિત્રો હવે જોઈએ કે આગામી બજેટમાં ખેડૂતોને થશે મોટો ફાયદો. મિત્રો ગુજરાતમાં બજેટ સત્રને લઈને વિભાગોએ તૈયારી શરૂ થઈ ગઈ છે. મિત્રો કૃષિ વિભાગે આગામી બજેટને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલે કિસાન સંઘના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતલક્ષી યોજનાઓ તથા સમસ્યાઓ અંગે વિગતો મેળવી હતી. આગામી બજેટમાં ખેડૂતો માટે કઈ યોજના પર વધુ ભાર મૂકવો એ અંગે પણ ચર્ચા કરાઈ હતી. મિત્રો ખેડૂત સંગઠનો સાથે ચર્ચા વિચારણા બાદ વિભાગના અધિકારીઓ સાથે પણ બજેટને લઈને સમીક્ષા કરશે. મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો 13મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે. મિત્રો પ્રધાનમંત્રી કિસાન યોજનાના 10 કરોડથી વધુ ખેડૂતો માટે સારા અને મહત્વપૂર્ણ સમાચાર છે. ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. મિત્રો સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લોહરી અને મકર સંક્રાંતિ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા 13મા હપ્તાના પૈસા દેશભરના 10 કરોડથી વધુ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. અને મિત્રો હવે જોઈએ કે શું પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે ખરો? મિત્રો એક્સપર્ટના જણાવ્યા મુજબ વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર આ વર્ષે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરી શકે છે. મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 2 હેક્ટર કે તેનાથી ઓછી જમીન પર ખેતી કરનાર ભારતીય ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. મિત્રો કૃષિના વધતા ખર્ચ વચ્ચે સરકાર આ રકમને 8,000 થી 10,000 રૂપિયા કરી શકે છે. મિત્રો તમને શું લાગે, પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો કરવો જોઈએ કે નહીં? તમે તમારો અભિપ્રાય નીચે જણાવી શકો છો. અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો. અને મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય જવાન જય કિસાન. આભાર ખેડૂત મિત્રો.